સુરતના કામરેજમાંથી એમ્બ્યુલન્સમાંથી 19 સપ્ટેમ્બરના રોજ પકડાયેલી બનાવટી નોટોનો તપાસનો રેલો હવે છેક મુંબઈ સુધી પહોંચી ગયો છે. મુંબઈ બાદ તે હવે દિલ્હી સુધી પણ આ રેલો પહોંચ્યો છે. પોલીસે દિલ્હીથી વધુ 17.75 કરોડની બનાવટી નોટ ઝડપી છે. અત્યાર સુધીમાં તબક્કાવાર 5 જગ્યાએથી 334 કરોડની બનાવટી એટલે કે ડુપ્લિકેટ નોટો છે તે કબજે કરી લીધી છે. વધુ એક મુંબઈ અને એક દિલ્હીથી આરોપી છે તેને પણ પકડી લેવામાં આવી છે. પોલીસે કુલ 8 આરોપીઓની આ સમગ્ર મામલે ધરપકડ કરી છે. આ જે ઘટના છે તે ઘટના સામે આવી છે. જે બનાવટી નોટો છે તે 29 સપ્ટેમ્બરના રોજ આ જે નોટો હતી બનાવટી ડુપ્લિકેટ નોટો હતી તે એમ્બ્યુલન્સમાંથી પકડાઈ હતી. 29 સપ્ટેમ્બરે આ જે બનાવટી નોટો હતી તે પકડાઈ હતી. તેને મામલે અત્યાર સુધી લગભગ 8 લોકોની ધરપકડ પણ થઈ શકી. હજુ તપાસ પણ ચાલુ છે. સાથે કહી શકે મુંબઈ બાદ આ જે બનાવટી જે નોટો છે તેની તપાસનો રેલો કહી શકે છે દિલ્હી સુધી પહોંચી ગયો છે. પોલીસે દિલ્હીથી વધુ 17.75 કરોડની જે ડુપ્લિકેટ બનાવટી નોટો છે તેને પકડી લીધી છે. અને અત્યાર સુધીમાં તબક્કા રીતે વાત કરીએ તો 5 જગ્યાએ 334 કરોડની જે બનાવટી ડુપ્લિકેટ નોટો છે તે પકડી લેવામાં આવી છે, કબજે કરી લેવામાં આવી છે. પોલીસે ની આ સરાહનીય કામગીરી કહી શકે. વધુ એક મુંબઈ અને દિલ્હીથી જે આરોપી છે તેને પણ પોલીસે ઝડપી લીધું છે. એટલે લગભગ અત્યાર સુધી આ સમગ્ર જે બનાવટી જે નોટો બનાવવાનું જે કૌભાંડ છે, જે પ્રકરણ છે, એ મામલે અત્યાર સુધી પોલીસે લગભગ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હજુ પણ જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. હજુ પણ મોટા જે મામલા છે તે બહાર આવી શકે છે, ખુલાસાઓ છે તે પણ બહાર આવી શકે છે. હજુ પણ લોકો અન્ય આરોપી છે તે લોકોની આ બનાવટી મામલે ધરપકડ થઈ શકે છે. આ 29 સપ્ટેમ્બરનો આ જે સમગ્ર મામલો છે તે એક એમ્બ્યુલન્સમાંથી આ જે નોટો છે તે પકડવામાં આવી હતી. આ જે તપાસ કરવામાં આવી પહેલાં મુંબઈથી તપાસ થઈ તે બાદ આનો જે તપાસનો રેલો છે એ છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે કરોડોની જે ડુપ્લિકેટ નોટો છે તેને પકડી છે. અત્યાર સુધી પોલીસની કામગીરી ઉપર વાત કરીએ તો કુલ 8 જેટલા આરોપી છે તે લોકોની પોલીસે ધરપકડ પણ અત્યાર સુધી કરી લીધી છે. હજુ પણ વધુ લોકો પકડાઈ શકે છે. વધુ એક મુંબઈથી અને દિલ્હીથી આરોપી પણ પકડી પાડ્યા છે. હજુ પણ અન્ય આરોપીઓ આ સમગ્ર મામલે પકડાઈ શકે છે અને વધુ ખુલાસા થઈ શકે છે. રેન્જ એડિશનલ ડીજી ડૉક્ટર એસપી રાજકુમાર પાંડ્યન સરના માર્ગદર્શનમાં સુરત રૂરલ પોલીસ બનાવટી ચલણી નોટો અંગે ગુનો દાખલ કરી અને ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. શરૂઆતમાં 25 કરોડ 80 લાખની નોટ દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં હિતેશ કોટડિયા નામના ટ્રસ્ટી કમ ડ્રાઈવર સાથે પકડાય. ત્યારબાદ ધોરણસર ગુનો દાખલ કરી દિનેશ પોસિયા અને વિપુલ પટેલની અટકાયત કરવામાં આવેલી. ત્યારબાદ વિકાસ જૈન, દીનાનાથ યાદવ અને અનુષ એ 3ની અટકાયત કરવામાં આવેલી. એ 6 આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા અને ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા. આમ કુલ 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. અત્યારે પણ એ આરોપીઓ રિમાન્ડ પર છે. કુલ 317 કરોડ જેટલી ચલણી નોટો ઝડપાયેલ હતી. પોલીસે છેલ્લા 3 દિવસમાં ખૂબ જ સક્રિય અને એગ્રેસિવ સ્ટ્રેટેજી અપનાવી અને આ કેસની તપાસને આગળ વધારી અને દિલ્હી અને મુંબઈ વિવિધ ટીમો મોકલવામાં આવેલી, જેમાં મુંબઈથી પ્રવીણ જૈનની અટકાયત કરવામાં આવેલી છે અને એના પણ 5 દિવસના રિમાન્ડ મેળવેલા છે. પ્રવીણ જૈનની પૂછપરછમાં ખુલાસાઓ થતાં એના અનુસંધાને દિલ્હી જે ટીમો ગયેલી એ ત્યાંથી અનીશ રાણા એની પણ પોલીસે અટકાયત કરેલી છે અને નોટ આપનાર ગુરમિત એનો આ સાથી છે. હવે નોટ ક્યાં છપાઈ, પ્રિન્ટ ક્યાં થઈ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.